વર્લ્ડ કપનો ફીવર છે અને તેમાં ભારત અને પાકિસ્તાનની મેચ લઈને અંદાજમાં હોટલ માલિકોએ આખરે સૌપ્રથમ તો હોટલના રૂમ બ્લોક બતાવ્યા પરંતુ હવે જ્યારે રૂમ ખુલ્યા છે ત્યારે મોટા ભાગના રૂમ બુકિંગ માટે ઓફલાઇનની અંદર રૂમ ખાલી બતાવી રહ્યા છે એટલે કે હોટલ માલિકોનો જે દાવ છે તે ઊંધો પડી ગયો વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાનની મેચની તારીખોની જાહેરાત થયા બાદ તરત જ અમદાવાદના હોટલ ઇન્ડસ્ટ્રીમાં જાણે કે તેજીનો તરખાટ હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી અનેક હોટલો ફૂલ બુક થઈ ગઈ હોય અથવા તો ભાડા અનેક ગણા જોવા મળ્યા હતા પરંતુ હવે માત્ર બે દિવસનો સમય ગાળો રહ્યો છે અને સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે હોટલ એસોસિએશન સાથે સંગ્રહાયેલ નરેન્દ્રભાઈ સોમાણી આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ કે કયા પ્રકારની સ્થિતિ છે નરેન્દ્રભાઈ શરૂઆતમાં ખૂબ વધારે ભાડા અનેક જગ્યા પર રૂમ નહોતા મળે ત્યાં એ સ્થિતિ હતી હાલ અમે ઓનલાઈન જોઈ રહ્યા છીએ કે મોટા ભાગની જે સારી હોટલ કહી શકાય ત્યાં રૂમ ઉપલબ્ધ છે આવું શા માટે થયું મેન મેઇન જ્યારે કે ભારત પાકિસ્તાનની મેચ ડિક્લેર થઈ ત્યારે લોકોને એવું અનુમાન હતું કે જ્યારે કે આજે જ્યારે એક લાખ બત્રીસ હજાર સ્ટેડિયમની કેપેસિટી હોય તો ત્રીસથી ચાલીસ હજાર માણસો બહારથી અહીંયા અમદાવાદ પધારશે આવે બી ઘણા લોકો છે પણ શું છે કે જ્યારે શરૂઆતમાં બધું લોકોએ હોટલ બ્લોક કરી નાખી ઓફલાઈન રૂમ વેચતા હતા ઓનલાઈન બંધ કરી નાખેલી પણ ઘણા લોકોને જે મેચની ટિકિટો ના મળી એ હિસાબે થોડું જૂનું કેન્સલેશન આવવા માંડ્યું અને અમુક લોકોને ફ્લાઇટની ટિકિટો ના મળી એ હિસાબે જે જોઈએ આજે સ્ટેડિયમ ફૂલ જશે પણ જે એમાં ક્રાઉડ પાછું આપણું ગુજરાતનું વધારે થઈ ગયું અને જે બહારથી વિદેશથી આવનારને બધા વિદેશીને એ ઓછા થઈ ગયા છે એના હિસાબે રૂમો અત્યારે મળતી થઈ ગઈ છે જે પહેલા ભાવ પચાસ હજારથી લાખ લાખ રૂપિયા બોલાવતા હતા એ અત્યારે પંદર હજારથી પચીસ હજાર રૂપિયા સુધી જનરલ ફાઇવ સ્ટાર હોટલોમાં મળી રહે છે ઓકે આ સિવાય મતલબ વાત કરવામાં આવે તો અમદાવાદમાં થ્રી સ્ટાર ફાઇવ સ્ટારના કેટલા હોટલ ઉપલબ્ધ રૂમ ઉપલબ્ધ છે અને પ્રાઇસ વધારો સામાન્ય સમય કરતા અત્યારે હાલ કેવો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર હોટલ લગભગ દસેક હજાર રૂમ્સ છે મતલબ હવે એમાં અત્યારે પહેલાં જે ભાવ છે જનરલી શું છે કે ચાર હજારથી લઈને બારથી પંદર હજાર રૂપિયા સુધી ચાલતા હતા એની જગ્યાએ અત્યારે દસ હજારથી લઈને પચીસ હજાર સુધી ભાવ ચાલે છે હા ઓકે નરેન્દ્રભાઈ આપને લાગે છે કે શરૂઆતમાં જે લોકોએ હોટલના રૂમ બ્લોક કરી રાખ્યા હતા એમને આખરે અત્યારે હાલ પસ્તાવાનો વારો અથવા તો દાવ ઊંધો પડ્યો હોય એ પ્રકારની સ્થિતિ હવે એવું તો ના કહેવાય આ તો જેવું ડિમાન્ડ સપ્લાયનું ગેમ છે તમે ઘણી વખત ફ્લાઇટની ટિકિટ બી જો ઘણી વખતે પહેલાં સસ્તી મળતી હોય છે પછી વધી જતી હોય છે અને જ્યારે ફ્લાઇટ ફ્લાઈટમાં છેલ્લે ના મળતું હોય તો રૂમો જગ્યાએ હોય તો ત્યારે ફ્લાઇટ બી ઘટાડી નાખતી હોય છે રૂમો એટલે આ તો શું છે સપ્લાય ડિમાન્ડનો ગેમ છે એટલે જ્યારે કોવિડ હતો ત્યારે લોકોએ બે હજારમાં બી રૂમ વેચી અને જ્યારે વધારે ત્યારે વધારે મળ્યું અને જ્યારે ઓછું મળે તો ઓછું એટલે દેટ ઇઝ બેસિકલી સપ્લાય એન્ડ ડિમાન્ડની ગેમ છે ઓકે આપને લાગે છે છેલ્લા બે દિવસ હવે બાકી છે ત્યારે આ જે રૂમો ખાલી પડ્યા છે એ રહી જશે રૂમો તો બધી ભરાઈ જશે પણ જે રેટ જે જેવા હોટલવાળાઓનો જે ડિમાન્ડ હતી એવા રેટ નહીં મળે ઓકે અને બધા હોટલો તો લગભગ બધી જ ફૂલ થઈ જવાની કે આજુબાજુ જે ગુજરાતથી જે આજુબાજુથી જે આવવાના છે એ લોકો જેમ હવે જોશે કે આ જે હોટલો મળે છે તો એ લોકો એનો ઘસારો વધી જશે બે દિવસમાં ઓકે તો નરેન્દ્રભાઈ સોવાણી અને એમનું સ્પષ્ટ કહેવું છે કે શરૂઆતમાં એ આશા હતી કે જે લોકો રૂમ બુક કરાયા છે અથવા તો હોટેલ જેમને હોટેલના રૂમ બુક કરાયા છે એમને ટિકિટ પણ પ્રાપ્ત થઈ જશે ફ્લાઇટની ટિકિટ પણ મળી જશે પરંતુ એ ટિકિટો ના મળવાના કારણે કેટલીક જગ્યાઓ ઉપર કેન્સલેશન જોવા મળી રહ્યું છે અથવા તો આશા પ્રમાણેનું જે પ્રકારનો હાઈપ શરૂઆતમાં જોવા મળતો હતો એ અત્યારે હાલ જોવા નથી મળી રહ્યો અને એના જ કારણે અત્યારે હાલ રૂમ જે છે એ અમદાવાદના હોટલમાં ઉપલબ્ધ પણ છે અને ભા ભાવ જે શરૂઆતમાં પચાસ હજારથી લાખ જોવા મળતા હતા એની જગ્યાએ પંદર થી વીસ હજારમાં રૂમ પણ ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે કેમેરામેન નટોર પ્રમાર સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન અમદાવાદ